જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. હું હાર્બી સોનોગ્રા. આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર જે પહેલા પાઠની ચર્ચા કરી રહ્યા છીએ એને આગળ ધપાવશું. તો આગળના જે પીરિયડ હતા, કે આગળના લેક્ચરની અંદર આપણે જોયું કે સંસ્કૃતિ કોને કહેવાય, ભારતનો સાંસ્કૃતિક વારસો શું છે, ભારતનો પ્રાકૃતિક વારસો શું છે, તેનું મહત્ત્વ શું છે, અને છેલ્લે જ્યારે આપણે એ લેક્ચર પૂરો કર્યો ટોપિક ત્યારે આપણે જોયું હતું કે ભારત ભૂમિ અને તેના લોકો, ભારતની અંદર કયા કયા પ્રકારના લોકો એ પહેલાં વસવાટ કરતા હતા એની આપણે ચર્ચા કરશું. આપણે મોટે ભાગે આપણે જોઈએ છીએ કે સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો આપણને જે પ્રાપ્ત થયા, એટલે મોટે ભાગે એવી માન્યતા પ્રવર્તી હતી કે ભાઈ આપણા દેશની અંદર સૌથી પહેલાં એ દ્રવિડ લોકો આવીને વસ્યા હશે. પરંતુ નૃવંશાસ્ત્ર અને ભાષાશાસ્ત્રની જે જુદી જુદી શોધ થઈ એ શોધના આધારે એવું કહેવામાં આવે છે કે ભારતની અંદર જે છે એ દ્રવિડો અને આર્યો પહેલાં જે છે એ બીજી જુદા જુદા પ્રકારની 6 જાતિના લોકો જે છે એ અહીંયા વસતા હતા. તેમાં સૌથી પહેલાં જે આપણે ચર્ચા કરવાના છીએ એ છે નેગ્રીટો. નેગ્રીટોને બીજા શબ્દની અંદર નિગ્રો અથવા હબસી પણ કહે છે. હવે નિગ્રો અથવા હબસી આપણે જાણીએ છીએ કે મૂળ વસ્તી જે છે એ આપણને ક્યાં જોવા મળે છે, આફ્રિકાની અંદર સૌથી વધારે જોવા મળે છે. તો આફ્રિકાની અંદર બલુચિસ્તાનના રસ્તે થઈને, બલુચિસ્તાન એટલે પાકિસ્તાનની સરહદ ઉપર આવેલું છે, એટલે આફ્રિકાની અંદર થઈ બલુચિસ્તાનના રસ્તે થઈ અને ભારતની અંદર જે છે એ આ લોકો આવ્યા હશે. એમના મુખ્ય લક્ષણો જોશો તો વાકડિયા વાળ, રંગે શ્યામ અને 4 થી 5 ફૂટ જેટલી હાઇટ એટલે કે ઊંચાઈ જે છે એ આપણને જોવા મળે છે. ત્યાર પછી છે ઓસ્ટ્રોલોઇડ પ્રજા, જેને ભારતની અંદર આર્યો નિષાદ તરીકે ઓળખતા હતા. દાખલા તરીકે મિત્રો, એ તમે રામાયણ જોઈ હશે હમણાં, તો રામાયણની અંદર ભગવાન રામ જે છે એમના મિત્ર તરીકે આપણે નિષાદ રાજનો પાત્ર જે છે એ રામાયણની અંદર આવે છે. તો એ આ બધી પ્રજાતિ જે છે એ નિષાદ છે. હવે મૂળ લક્ષણો કયા લોકોની અંદર, તો કે મૂળ લક્ષણો ખાસ કરીને તમે જોશો કે કોલ અને મુંડા જાતિ બિહાર, ઝારખંડ આ બધા પ્રદેશોની અંદર જોવા મળતી, કોલ અને મુંડા જાતિ બ્રહ્મદેશની અંદર, આંદામાન નિકોબારના ટાપુઓ આ બધા પ્રદેશોની અંદર આપણને આ ઓસ્ટ્રોલોઇડ પ્રજા જે છે એમના લક્ષણો જે છે એ આપણને જોવા મળે. ખાસ કરીને રંગે શ્યામ એટલે કે કાળા વર્ણના, ઉપરાંત 4 થી 5 ફૂટની હાઇટ આ પ્રકારના લક્ષણો એ આ પ્રજાતિની અંદર જોવા મળે છે. પરંતુ આ પ્રજાતિ જે છે એની અંદર ઘણા બધા કૌશલ્યો રહેલા હતા, જેમ કે વણવું, કાંતવું, ખેતી કરવી, આવા જુદા જુદા પ્રકારના કૌશલ્યો જે છે એ આ પ્રજાતિની અંદર આપણને જોવા મળે છે. આ પ્રજાતિની અંદર બીજી મહત્ત્વની બાબત જે છે એ એમની ધાર્મિક માન્યતાઓ છે. તમે જોશો કે એની અંદર જે છે એ લોકો ધાર્મિક માન્યતાની અંદર જે છે એ લોકોને પોતાના જુદા જ દેવતાઓ, દેવી દેવતાઓ જે છે એમનું એ પૂજન કરતા આપણને જોવા મળે છે. એમાં આપણે જોયું કે એની અંદર એ લોકોનું લાંબુ કદ, ચપટું નાક આ બધા જે છે એ પ્રજાના લક્ષણો છે. ત્યાર પછી છે દ્રવિડ પ્રજા. ભારતીય સંસ્કૃતિની અંદર એનું વિશેષ મહત્વ છે. શા માટે વિશેષ મહત્વ, તો કે સિંધુ ખીણની સંસ્કૃતિના એ લોકો સીધા વારસદારો છે. હવે એ લોકો સિંધુ ખીણની સંસ્કૃતિના સીધા વારસદારો છે, એનો અર્થ એ થયો કે પ્રાચીન ભારતની જે સંસ્કૃતિ ઉદ્ભવી અને જે ભારતનો વિકાસ થયો એ વિકાસની અંદર આ લોકોનું પ્રદાન જે છે એ મુખ્ય ગણાય છે. તમે
મોહેંજોદડો, ત્યાર પછી હડપ્પા, લોથલ, આ બધા જેના લક્ષણો જે છે, આ બધા નગરો તમે જોશો તો એ બધા આ પ્રજા જે વિકસાવેલા છે. હવે એમાં આપણે મુખ્ય લક્ષણોની અંદર જોઈએ તો દ્રવિડો જે છે એમની વ્યવસ્થા માતૃમૂલક હતી. માતૃમૂલક શબ્દ એટલે શું? તો કે કુટુંબની અંદર માતાનું વિશેષ સ્થાન હતું. માતાનું વિશેષ સ્થાન હતું. તમને એની ઓળખ જે છે એ પણ ઘણી વખત માતા દ્વારા આપવામાં આવતી. તમે જોશો કે આર્ય સંસ્કૃતિ અને દ્રવિડ સંસ્કૃતિ આ બેયનું સંમિલન ત્યાર પછીના પ્રજાની અંદર આપણને જોવા મળે. તો એના તમને કઈ રીતે ખ્યાલ આવે? તો કે તમે જોશો કે મહાભારત અને રામાયણની અંદર આપણે જોઈએ કે બાળકની ઓળખ એ માતા પરથી પ્રસ્થાપિત કરવામાં આવતી. જેમ કે ભગવાન રામ છે તો કૌશલ્યાનંદન તરીકે ઓળખાતા, ભગવાન કૃષ્ણ છે તો દેવકીનંદન તરીકે ઓળખાતા, જશોદાનંદન તરીકે ઓળખાતા. તો આ બધી ઓળખ શું છે? તો કે માતૃમૂલક કુટુંબ પ્રથા, યાને કે માતાનું મહત્વ વિશેષ હતું. ત્યાર પછી તો કે ધૂપ, દીપ અને આરતી, પૂજા કરવાની એમની પરંપરા જે છે એ કેવી હતી? તો કે ધૂપ, દીપ અને આરતી દ્વારા જે છે એ આ લોકો જે છે એ ભગવાનની પૂજા કરતા હતા. ત્યાર પછી એ લોકો જે છે એ પશુપ્રેમી હતા, એટલે જુદા જુદા પ્રકૃતિના જે તત્વો છે એમની પણ પૂજા કરતા હતા. માતા રૂપે પાર્વતી અને પિતા રૂપે ભગવાન શિવ એટલે કે શંકરનો ખ્યાલ જે છે એ પણ આપણને આ દ્રવિડ પ્રજાએ આપેલો ગણાય છે. એટલે એ રીતે જે છે એ આ સભ્યતાએ ભારતીય સંસ્કૃતિના વિકાસની અંદર ખૂબ જ મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે. આપણે જાણીએ છીએ કે મોહેંજોદડો, તમે હમણાં થોડા સમય પહેલાં એના ઉપર એક બનેલું ફિલ્મ પિક્ચર જેને કહીએ, ઋત્વિક રોશનનું બન્યું હતું મોહેંજોદડો, તમે એની અંદર જોશો. આપણને મોસ્ટ ઓફ શું હોય કે પિક્ચર જોવા જઈએ એટલે આપણને સૌથી અગત્યની વસ્તુ શું ગમે? તો કે હીરો ને હિરોઈન. પણ અહીંયા જે છે એ મોહેંજોદડોની સભ્યતા જે છે એ સભ્યતામાં એમની મકાનની બાંધણી, એ લોકોના રમકડાઓ, એ લોકોના જુદા જુદા પ્રકારની વસ્ત્ર બનાવવાની કળા, એ બધી વસ્તુઓ જે છે એ આપણને એની અંદર જોવા મળે છે. એટલે એ જે છે એ ક્યારેક તમને જોવા મળે તો એ તમે જોઈ શકો છો. ત્યાર પછી આપણે જે ચર્ચા કરશું એ છે મોંગોલોઈડ એટલે કે કિરાત પ્રજા. મોંગોલોઈડ એટલે કે કિરાત પ્રજા ચીનનો જે તિબત પ્રદેશ છે, આમ તો ઉત્તર ધ્રુવની બાજુમાં મોંગોલિયા છે, એ મોંગોલિયામાંથી આ પ્રજાતિ એ જુદા જુદા પ્રદેશોની અંદર જે છે એ આપણને જોવા મળે છે. જાપાન, ચીન, ત્યાર પછી મ્યાનમાર, આવા જુદા જુદા જે દેશોની અંદર તાઇવાન, થાઈલેન્ડ, આ બધાની અંદર તમે જાશો તો એ બધા લોકોના લક્ષણો જે છે એ એક સરખા જોવા મળે. ત્યાર પછી નેપાળ, આપણે કઈ બાજુ? તો કે અસમની અંદર, ત્યાર પછી પશ્ચિમ બંગાળની અંદર, એ બધા પ્રદેશોની અંદર આપણને આ મોંગોલોઈડ પ્રજાતિ જે છે એમના લક્ષણો જે છે એ જોવા મળે. આ મોંગોલોઈડ પ્રજાતિના લક્ષણોની અંદર શું? તો કે ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો, પછી પીળો વર્ણ, આ બધા જે છે એ મોંગોલોઈડ પ્રજાતિના લક્ષણો છે. અને મોંગોલોઈડ પ્રજા વર્ણ એનો પીળો હોવાથી એને કિરાત પ્રજા તરીકે પણ ઓળખવામાં આવે છે. એ સિવાય અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ એવી વિવિધ પ્રકારની પ્રજાઓ જે છે એ પણ ભારતની અંદર આવીને વસેલી જોવા મળે છે. જેમાં તમે જોશો કે દાખલા તરીકે સૌરાષ્ટ્રની અંદર, મહારાષ્ટ્રની અંદર, મધ્યપ્રદેશ કે જુદા જુદા પ્રદેશોની અંદર આ પ્રજાતિના જુદા જુદા લક્ષણો જે છે એ આપણને જોવા મળે છે. ત્યાર પછી આવે છે મિત્રો આર્યો. આર્યોને નોર્ડિક તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાચીન સમયની અંદર સૌથી વધુ પ્રગતિશીલ પ્રજા તરીકે જો કોઈનું વર્ણન થતું હોય તો એ છે આર્યો. આર્યો જે છે એમની સભ્યતા જે છે એ પિતૃમૂલક હતી. આર્યોની સભ્યતા
પિતૃમૂલક હતી, જેવી રીતે દ્રવિડોની સભ્યતા માતૃમૂલક હતી એવી રીતે તેની સભ્યતા કુટુંબ પ્રથા જે છે એ પિતૃમૂલક હતી. એટલે કે પિતા જે છે એટલે કે ઘરનો જે મુખ્ય વડીલ વ્યક્તિ હોય તે એ કુટુંબનો વડો ગણાતો. ત્યાર પછી પ્રકૃતિની પૂજા જુદા જુદા સ્વરૂપે એ આર્યોની દેન ગણાય છે. યજ્ઞ યજ્ઞાદિ એવી ક્રિયાઓ જે છે એ ધર્મની અંદર આપવાનું મુખ્ય કાર્ય જે છે એ આપણે કોણે કર્યું છે? આર્યોએ કર્યું છે. એટલે આ રીતે આર્ય પ્રજાતિ આપણને જોવા મળે. દ્રવિડ પ્રજા છે એ પ્રજા વેપારી અને શાંત પ્રજા હતી, જ્યારે આર્ય પ્રજા જે છે એ લડાયક અને ખડતલ પ્રજા હતી. આર્યોના આગમનની સાથે સાથે જ ધીમે ધીમે થતા એમણે સપ્તસિંધુના પ્રદેશની અંદર એણે પોતાનો વસવાટ કર્યો. એટલે સપ્તસિંધુનો પ્રદેશ એટલે ક્યાંથી? તો કે પાકિસ્તાનના ગાંધાર ક્ષેત્રથી શરૂ કરી એટલે કે સિંધુ નદીનો જેટલો પણ વિસ્તાર છે એ ત્યાંથી શરૂ કરી અને બિહાર કે જે મિથિલા તરીકે પ્રાચીન સમયની અંદર ઓળખાતું હતું ત્યાંથી શરૂ કરી અને વિંધ્યાચલની ગિરિમાળાઓ અને એ બધા પ્રદેશોને સપ્તસિંધુના પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. અને આર્યો જે છે એ મુખ્યત્વે ત્યાં વસવાટ કરતા હતા. એ લોકોનો વસવાટ અને પ્રભાવ વધતા જે છે એ દ્રવિડ પ્રજા જે છે એ મોટે ભાગે પોતાના વસવાટનું કેન્દ્ર છે એને એણે દક્ષિણ ભારત બનાવ્યું. દક્ષિણ ભારતની અંદર દ્રવિડો વસવાટ શરૂ કર્યો અને એમની જે મુખ્ય ભાષાઓનો ઉદ્ભવ થયો એની અંદર તમે જોશો કે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એ દ્રવિડ કુળની ભાષાઓ છે કે જે દક્ષિણ ભારતની અંદર આજે પણ મુખ્ય રીતે બોલાય છે. એમાં સૌથી પ્રાચીન ભાષા જે છે એ તમિલ ભાષા છે. તો આ રીતે આર્ય સભ્યતા અને દ્રવિડ સભ્યતા આ બંનેએ ભારતીય સંસ્કૃતિના વિકાસની અંદર મોટો ફાળો આપ્યો. આ ઉપરાંત આ બધી જ પ્રજાઓ જે છે એ ભારતની અંદર આર્યો અને દ્રવિડો પહેલાં પણ વસવાટ કરતી હતી. હવે આ બધી પ્રજાઓનું ભારતીયકરણ થયું કઈ રીતે? તો કે આ જે કંઈ પણ પ્રજાઓ જુદા જુદા પ્રદેશોમાંથી ભારતની અંદર આવી અને એણે ભારતની અંદર પોતાનો સ્થાયી વસવાટ કર્યો, સ્થાયી વસવાટ કરવાની સાથે સાથે એમની સામાજિક અને ધાર્મિક આદાન પ્રદાનની પ્રક્રિયા છે એ તેજ બની. મતલબ કે એમની વચ્ચે સામાજિક સંબંધો બંધાયા, લગ્ન જે છે એ થયા, એટલે ધીમે ધીમે થતાં એ જુદા જુદા પ્રકારના જે કંઈ પણ લક્ષણો જે છે એ એની અંદર ઉતરી આવ્યા અને એ રીતે આ તમામ પ્રજાઓ જે છે એનું શું થયું? ભારતીયકરણ થયું. અને એને પરિણામે આજે તમે કોઈ પ્રદેશની અંદર વસવાટ કરતા લોકોને એમ ના કહી શકો કે ભાઈ આ આર્યો છે કે આ દ્રવિડો છે કે આ ઓસ્ટ્રોલોઇડ છે કે આ વિવિધ આ ફલાણી પ્રજા છે. મોટે ભાગે એ પ્રજાના જુદા જુદા લક્ષણો તમને એની અંદર જોવા મળે, પરંતુ એ પ્રજા જે છે એનું ભારતીયકરણ થવામાં સૌથી મહત્વનો ફાળો જે છે એ આ સામાજિક સંબંધોએ આપ્યો. તો આ પ્રકારે વિવિધ પ્રકારની પ્રજા જે છે એ ભારતની અંદર વસવાટ કરતી હતી. ત્યાર પછી હવે આપણે ચર્ચા કરશું વારસાનું જતન અને સંરક્ષણ. મિત્રો, આપણને કુદરતે છૂટા હાથે એ જુદા જુદા પ્રકારનો વારસો જે છે એ ભારતની અંદર આપ્યો છે. એ બધી જે પ્રજા છે એટલે એ જે વારસો આપણને પ્રાપ્ત થયેલો છે એ વારસાનું ગૌરવ, જતન અને સંરક્ષણ જે છે એ આપણી સૌથી મોટી જવાબદારી છે. શું કરવા? તો કે વારસો જે છે એ દરેક પ્રજાનું ગૌરવ વધારવાનું કામ કરે છે. આપણા પૂર્વજોએ જે કંઈ પણ સારા કાર્યો કર્યા અને પેઢી દર પેઢી આપણને જે આપતા ગયા એ વારસો આપણને પ્રાપ્ત થવાને લીધે આપણી એ પ્રગતિ થઈ. આ ઉપરાંત આપણને જે પ્રાકૃતિક વારસો મળ્યો છે એ આ બધાનું જે છે એ ધ્યાન રાખવું, એમનું જતન કરવું, એમનું સંરક્ષણ કરવું એ આપણી જવાબદારી છે. તો વારસાનું જતન અને સંરક્ષણ એ બે કે ત્રણ માર્કની અંદર પૂછાતો પ્રશ્ન છે. ભારતના બંધારણની કલમ 51 ક, ફરીથી યાદ રાખજો, એક માર્કની અંદર ક્યારેક પૂછાય છે. ભારતના બંધારણની કલમ 51 ક એની અંદર 6 જ ટ, 6, 7 અને 9 આ જે કલમ છે એ
કલમની અંદર આપણને ભારતના પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના જતન અને સંરક્ષણની મુખ્ય બાબતો જે છે એ આપણને આપવામાં આવી છે. તો એમાં સૌથી પહેલી મહત્વની બાબત કે આપણા સમન્વિત સાંસ્કૃતિક વારસાનું આપણે જતન કરવાનું, એમનું રક્ષણ કરવાનું, આ પહેલી. બીજું કે એની અંદર છ પછી જ, એની અંદર આપણને આપણા સાંસ્કૃતિક વારસાનું મૂલ્ય અને મહત્ત્વ સમજી અને તેમની જાળવણી કરવાની, સાથે સાથે વન, વન્યજીવન, પ્રાણી વગેરે પ્રત્યે દયા અને અનુકંપા રાખવાની, અને ત્યાર પછી ઓકે જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની. આ બધી મહત્ત્વની ફરજો જે છે એ આપણને બંધારણની કલમ છ જ ટની અંદર આપેલી છે. બે માર્કની અંદર પૂછાય તો મુખ્ય કલમોનો ઉલ્લેખ કરવાનો, ત્રણ માર્કની અંદર પૂછાય તો એનું વિવિધ મુદ્દાસર છણાવટ જે છે એ વારસાનું જતન અને સંરક્ષણને લગતી કરવાની. તો અહીંયા જે છે એ આપણે આપણા વિવિધ પ્રકારના ભારતના વારસાની આપણે ચર્ચા કરી. અહીંયા સૌથી અગત્યની વાત એ છે કે આપણને પ્રકૃતિ અને સંસ્કૃતિ દ્વારા જે કંઈ પણ વારસામાં પ્રાપ્ત થયેલું છે એમનું જતન અને સંરક્ષણ કરવાની જવાબદારી જે છે એ આપણી છે. એનું અનુસરણ કરશું અને એનું અનુસરણ કરી અને ભારતીય લોકો જે છે એ વધારે પ્રગતિશીલ બને એ માટેના પ્રયાસો જે છે એ આપણી જવાબદારી છે. તો અહીંયા જે છે એ આ ચેપ્ટર આપણું ભારતનો વારસો એ પૂરું થાય છે. આ ચેપ્ટરની અંદરથી આપણે જે ભારત ભૂમિ અને તેના લોકો એ જે મુદ્દાની ચર્ચા કરી એમાંથી જે અગત્યના પ્રશ્નો છે એ હું તમને આપી દઉં. તો સૌથી પહેલાં દ્રવિડ લોકો વિશે માહિતી આપો, એક પ્રશ્ન. આ બધા હોમવર્કની અંદર લખવાના છે તમારે. દ્રવિડ લોકો વિશે માહિતી આપો. બીજું આર્ય પ્રજા વિશે માહિતી આપો. અને ત્રીજો પ્રશ્ન છે વારસાનું જતન અને સંરક્ષણ સમજાવો. તો અહીંયા જે છે એ આપણો લેક્ચર છે એ પૂરું થાય છે. નેક્સ્ટ પીરિયડની અંદર હવે પછી આપણે મળશું. જય સ્વામિનારાયણ.